હેલો ફ્રેન્ડ્સ, આજની આપણી મુદ્દા પરથી વાર્તાનો વિષય છે વફાદાર સિપાઈ, જેના મુદ્દા આ પ્રમાણે છે. એક રાજા છુપા વિશે ફરવા નીકળવું, સિપાહીને માર્ગ પૂછવો, સિપાહીનો સભ્ય જવાબ, સાથે આવવા આગ્રહ, લાલચ આપવી, સિપાહીનું ગુસ્સે થઈને છુપાવેશમાં આવેલા રાજાને થપ્પડ મારવી, બીજે દિવસે સિપાહીને દરબારમાં બોલાવવો, સન્માન કરવું અને વાર્તાનો બોધ. તો ચાલો આજે આપણે વાર્તા જોઈશું વફાદાર સિપાહી. રાયગઢ નામના નગરમાં એક પ્રજાવત્સલ અને પ્રામાણિક રાજા રાજ્ય કરતો હતો. કહેવાય છે ને કે જેવા રાજા તેવી પ્રજા, તેમ તેના રાજ્યની પ્રજા પણ રાજા જેવી જ પ્રામાણિક અને રાજ્યને વફાદાર હતી. રાજા પોતાની પ્રજાના હાલચાલ જાણવા કોઈવાર છુપાવેશે ફળવા નીકળતા. એક દિવસ રાજાને ઈચ્છા થઈ કે આજે હું મારા સિપાહીઓ રાજ્યને કેટલા વફાદાર છે તે ચકાસી જોઉં. રાજાએ છુપાવેશમાં એક સિપાહીને ગામના પ્રસિદ્ધ મહાદેવના મંદિરનો માર્ગ પૂછતા કહ્યું, ભાઈ, હું આ નગરમાં અજાણ્યો છું. મારે નગરના પ્રસિદ્ધ મહાદેવના મંદિરના દર્શને જવું છે. કૃપા કરી મને માર્ગ બતાવશો? ત્યારે સિપાહીએ પૂરી સભ્યતાથી મંદિર જવાનો માર્ગ બતાવ્યો. ત્યારે રાજાએ સિપાહીને કહ્યું, તમે મને મંદિરે લઈ જશો? ત્યારે સિપાહીએ જવાબ આપ્યો કે હું મારી ફરજ પર છું, તેથી મારું કામ છોડી હું નહીં આવું. ત્યારે રાજાએ કહ્યું, ભલા આદમી, રાજા ક્યાં તમને જોવા આવવાના છે કે તમે ફરજ છોડી ક્યાં જાઓ છો અને મને મંદિરે મૂકી પાછા આવી જજો, તેમાં કંઈ રાજાનું લૂંટાય નથી જવાનું. ત્યારે સિપાહીએ રાજાની સાથે આવવા ઘસીને ના પાડી દીધી. રાજાએ સિપાહીને 10 સોના મહોરની લાલચ આપી મંદિરે આવવા કહ્યું. ત્યારે સિપાહી ગુસ્સે થઈ ગયો અને રાજાને જોરથી એક થપ્પડ મારી દીધી. રાજા તો ગુસ્સે થતો ત્યાંથી જતો રહ્યો. બીજે દિવસે રાજ્યના સિપાહીઓ પેલા સિપાહીને રાજાના દરબારમાં લઈ ગયા. સિપાહી તો હાંફળો ફાંફળો થઈ ગયો અને રાજા સામે કરગરવા લાગ્યો. ત્યારે રાજાએ અતિ પ્રસન્નતાથી સિપાહીને 100 સોના મોહર આપી તેનું બહુમાન કર્યું અને ગઈકાલે બનેલી ઘટનાનું વિસ્તારપૂર્વક વર્ણન કરતા સિપાહીની વફાદારીના ભર્યા દરબારમાં ભરપૂર વખાણ કર્યા. સિપાહી તો પ્રસન્ન થતો ઘેર ગયો. આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે આપણી ફરજ હંમેશા વફાદારીપૂર્વક નિભાવવી જોઈએ.